ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ભારત નિર્માણ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આઝાદી કાળથી અત્યાર સુધી કોંગ્રેસ દેશના નિર્માણમાં આપેલા યોગદાન અને કોંગ્રેસ સરકારોના શાસનકાળ દરમિયાન નાની મોટી સિદ્ધિઓને તસવીરો રૂપે વર્ણવતું કરતા આ ભારત નિર્માણ પ્રદર્શનને હવે વલસાડમાં શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં આઝાદીની ચળવળથી લઈ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના માર્ગદર્શન મુજબ યુપીએ સરકારોના કાર્યકાળ દરમિયાનની મહત્વની સિદ્ધિઓને પ્રદર્શિત કરવામાં આવી છે, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે કોંગી અગ્રણીઓએ આગામી સ્થાનિક સ્વરાજની અને આવનારી ચૂંટણીઓ સુધી આવા પ્રદર્શન હેતુથી કોંગ્રેસના દેશના નિર્માણ માટે આ યોગદાનને ઘર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાપરડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 30મી જાન્યુઆરીના નિર્વાણ દિવસે પૂજ્ય મહાત્મા ગાંધી નવસારી ઐતિહાસિક ભૂમિથી શરૂ થયેલું ભારત નિર્માણનું આ પ્રદર્શન આજે વલસાડ ખાતે આવ્યું છે. આ બે દિવસના પ્રદર્શન પાછળનો હેતુ એક જ છે કે આપણા પૂર્વજોએ આ દેશ માટે શું બલિદાન આપ્યું. દેશ આઝાદ થયો, કોંગ્રેસનો ઇતિહાસ અને આઝાદીનો ઇતિહાસ પણ એક છે મોટા ભાગે, કારણ કે પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ, બાબા સાહેબ સહિતના અનેક મહાનુભાવોએ, નામી અનામી અનેક લોકોએ આ હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે આપ્યું. દેશ આઝાદ થયો ત્યારે 20 કરોડની જનસંખ્યા, લાલ ઘઉં ખાતા હતા આપણે આત્મનિર્ભર નહોતા. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ જે રીતે આઝાદ થયો ત્યારે આપણી ઉપર અનેક જખમ હતા, પણ સાથે નવી આશા પણ હતી કે આધુનિક ભારત કેવું હોવું જોઈએ એની પરિકલ્પના સાથે પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં આ દેશે પ્રગતિના સોપાનો શરૂ કર્યા. અને આપણે જોયું એક દ્રષ્ટિકોણ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવી રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ હોય તો બીજી બાજુ ભાખરા ડાંગલ ડેમ જેવું અતિ આધુનિક ભારતના નિર્માણ માટેનું મંદિર જે કહેવાય એવા ડેમ અને સિંચાઈ યોજનાઓનું અસ્તિત્વમાં આવ્યું. તો આ દેશ આઝાદ થયો ત્યારે કેટલું વીજળીનું ઉત્પાદન હતું, આજે કેટલું થાય છે, તો વીજ મથકો બન્યા, સિમેન્ટના કારખાના બન્યા. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં, સરદાર સાહેબના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રગતિની શરૂઆત કરી અને દેશને આગળ લઈ જવા માટેનો સ્વપ્ન સાથે સતત કામ કર્યું. અને ત્યારબાદ સાદગીના પ્રતિક એવા લાલબહાદુર શાસ્ત્રીજી આવ્યા, જેમણે આ દેશને જય જવાન જય કિસાનનો નારો આપ્યો અને આપણી હરિત ક્રાંતિ કરી. ત્યારબાદ ઇન્દિરાજી આવ્યા, ઇન્દિરાજીએ આ દેશની અંદર પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપ્યો અને પાકિસ્તાનના બે કટકા કરીને બાંગ્લાદેશનું નિર્માણ કર્યું. તો બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને સામાન્ય નાગરિક માટે એટલે કે એસસી એસટી બક્ષીપંચ સહિત તમામ સમાજ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, સ્વરોજગારી માટે બેંકોના દરવાજા ખોલી નાખ્યા અને આજે આપણે જોઈએ છીએ કે ભારત અવ્વલ નંબર ઉપર પહોંચ્યું છે. તો સાથોસાથે રાજીવજીના નેતૃત્વમાં ટેલિકોમ ક્રાંતિ થઈ, કોમ્પ્યુટર ક્રાંતિ થઈ અને ભારત વિશ્વની અંદર કોમ્પ્યુટર ક્ષેત્રે અવ્વલ નંબર ઉપર પહોંચ્યું તેનો શ્રેય રાજીવજીને જાય છે. તો વેક્સિનેશન મિશનના માધ્યમથી આપણે પોલિયો મુક્ત ભારત બન્યા એ પણ રાજીવજીની સોચ હતી. તો સાથોસાથ ત્યારબાદ નરસિંહરાવજીની સરકાર, રાજીવજીનું અકાળે અવસાન, એમનું શહીદી અને ત્યારબાદ નરસિંહરાવજી આર્થિક ઉદારીકરણના માટે દ્વાર ખોલ્યા અને દેશને ઓપન માર્કેટમાં લઈ ગયા અને અનેક આશા અપેક્ષા સાથે ભારતને 21મી સદીમાં જે રાજીવજીએ સ્વપ્ન જોયું હતું તેને આગળ ધપાયું અને સાથે સાથે ડૉક્ટર મનમોહનસિંહ જેવા નાણામંત્રી મળ્યા અને ત્યારબાદનો 2004-14 સુધીનો ગાળો ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન અને શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સનના નેતૃત્વમાં આ દેશે શિક્ષણનો અધિકાર 6-14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો, મનરેગા જેવી ઐતિહાસિક રોજગાર યોજના આપી, તો જંગલના જમીનનો અધિકાર આપ્યો, તો સાથે અન્ન સુરક્ષા કાયદો આપ્યો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસે 60 વર્ષની અંદર જે કામો કર્યા એથી નવી પેઢી વાકેફ થાય અને જૂની પેઢી ફરીથી એ જાગૃત થાય. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બધાની વચ્ચે કે આજે જૂઠાણનો એવો પ્રચાર થઈ રહ્યો છે, દુષ્પ્રચારથી થાય છે કે 2014 પછી હિન્દુસ્તાનની સ્થાપના થઈ અને 2001 પછી ગુજરાત બન્યું, એ જે વાત થાય છે એ વાત કહેવા માટે અમે આજે એમને કહેવા માટે આવ્યા છીએ કે ભાઈ આ દેશનું નિર્માણ 1947માં બલિદાનથી થયું છે, દેશ આઝાદ થયો ને હિન્દુસ્તાન આગળ વધી રહ્યું છે, વિશ્વનો અવ્વલ નંબર ઉપર છે, એમાં અનેક નેતૃત્વ આપ્યું છે, સરદાર સરોવર હોય કે પછી જીઆઈડીસીની સ્થાપના હોય કે યુનિવર્સિટીની સ્થાપના હોય, સૌને સરળતાથી શિક્ષણનો અધિકાર મળે, આ બધી વાત પણ કોંગ્રેસ પક્ષના સતત ચાલતી પ્રક્રિયા છે.
કોંગ્રેસ પક્ષે કોઈ દી જાહેરાતો નથી કરી. કોંગ્રેસ હંમેશા જાહેર હિતને ધ્યાનમાં રાખ્યું છે અને જાહેર હિત એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ થાય જે મહાત્મા ગાંધીનો સિદ્ધાંત હતો એ દિશામાં કોંગ્રેસ પક્ષે કામ કર્યું છે અને આજે ગર્વ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહી શકે કે જે દેશ આઝાદ થયો ત્યાં 20 કરોડ જનસંખ્યા માટેનું અન્ન હતું, આજે 135 કરોડની જનસંખ્યાને પૂરું થાય એટલે અન્નનું ઉત્પાદન આપણા ખેડૂતોની મહેનતથી આપણે આગળ વધ્યા છે અને 55 દેશમાં આપણે ખાદ્યાન્ન પદાર્થોનો નિકાસ કરીએ છીએ. આ ભારતની તરકી છે જે જૂઠાણું ફેલાવતા લોકોને પણ જવાબ છે, સાથે સાથે દેશના નાગરિકોને એ પણ વાતથી વાકેફ કરવા છે, ગુજરાતના યુવાનોને એથી વાકેફ કરવા છે કે આપણા પૂર્વજોએ જે મહેનત કરી છે એ ભારત નિર્માણ સતત ચાલતી પ્રક્રિયા છે એમાં આપ પણ યોગદાન આપો. પૂર્વજોએ કરેલી જે રોડમેપ બનાવ્યો છે એને આગળ લઈ જાઓ અને ભારતને સાચા અર્થમાં ભારત માતા કી જય કોને કહેવાય, ખાલી સૂત્રોમાં નહીં પણ એ ખેત મજદૂર ખુશ હોય, એ શ્રમિક ખુશ હોય, એ લુહાર ખુશ હોય, એ વિશ્વકર્મા પરિવારનો યુવાન ખુશ હોય તો સામાન્ય નાગરિક એમ કે મારો દેશ છે એવો વિશ્વાસ સાથે આગળ વધી શકે. એને ભારત માતા કી જય જે પંડિત જવાહરલાલ નહેરુ ઇચ્છતા હતા એ દેશ બને એ માટે કોંગ્રેસ. આજનો કાર્યક્રમ ભારત નિર્માણ કે જે દેશની અંદર દેશ આઝાદ થયો 1947માં, 1950ના દાયકાથી છેલ્લા 60 વર્ષમાં જે ભાજપ એમ કહે છે કે કોંગ્રેસે શું કીધું એનું આજે પ્રદર્શન છે. કોંગ્રેસે કોંગ્રેસે દેશને ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા, આ દેશની અંદર 100ની એક ટાંકણી ન બનતી એ દેશને ચંદ્રયાન સુધી લઈ જવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેનું આજે પ્રદર્શન છે. અમારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા મનીષભાઈ દોશી અને સમગ્ર અમારા વલસાડ જિલ્લાના દરેક તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખો, સંગઠનના પ્રમુખો, આઈટી સેલના પ્રમુખો, દરેક આગેવાનો આજે આ પ્રદર્શનની અંદર હાજરી આપી છે અને એ પ્રદર્શન થકી અમારે છેલ્લો માણસ આજે આ દેશનો 21મી સદીનો છેલ્લો માણસ, છેલ્લો કાર્યકર, છેલ્લો યુવાન સુધી આ અમારો સંદેશો પહોંચાડવો છે કે ભાઈ કોંગ્રેસે શું કીધું અને કોંગ્રેસ શું કરી રહી હતી. કોંગ્રેસે જે 60 વર્ષની અંદર જે કર્યું છે એ આજની સત્તાધારી પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસે શું કર્યું છે, તો અમારે એ હતું પ્રદર્શન. અને અમે એમ કહીએ છીએ કે વલસાડ જિલ્લાના દરેક યુવાન, દરેક શિક્ષિત અને દરેક એજ્યુકેટેડ પર્સન આવીને